સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનો ભૂલતા નહીં અંગ્રેજી બોલો સાઈ દિવસ ચેલેન્જ મિત્રો આજે 32મો દિવસ છે જો તમે હજી સુધી ડે 1 ટુ ડે 31 સુધીના વિડિયો વોચ ન કર્યા હોય જે તમામ વિડિયોની એક લિંક એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે જેના પર ક્લિક કરીને તમે તમામ વિડિયો વોચ કરી શકશો મિત્રો હું તમને દરેક વિડિયોમાં જણાવું છું તે મુજબ તમારે દરરોજ 2 મિનિટનો એક વિડિયો સિક્વન્સ વાઇઝ જોવાનો છે અને તેની પ્રેક્ટિસ કરવાની છે જો તમે આ સિસ્ટમને ફોલો કરશો તો તમે 100% અંગ્રેજી બોલતા થઈ જશો મિત્રો આજના વિડીયોમાં જે કાર્યો ભૂતકાળમાં પૂર્ણ થયા હોય તેમજ કાર્ય ક્યારે પૂર્ણ થયું છે તે અંગેના દર્શક શબ્દો જેવા કે બિફોર યસ્ટરડે લાસ્ટ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે આ પ્રકારના વાક્યો બોલવા માટે પાસ સિમ્પલ ટેસ્ટનો ઉપયોગ થાય છે પરંતુ મિત્રો જ્યારે આ પ્રકારના વાક્યો બોલતી વખતે કાર્ય કરનારને બદલે ક્યુ કાર્ય પૂર્ણ થયું હતું તેના પર વધુ ભાર આપવો હોય તેમજ તેને સબ્જેક્ટ તરીકે વાપરવો હોય ત્યારે પાસ સિમ્પલ ટેસ્ટના પેસિવ રૂપનો ઉપયોગ કરીને વાક્યો બોલવામાં આવે છે મિત્રો આ બંને ડેફિનેશનને આપણે કેટલા વાક્યો દ્વારા તે અંગેનો ચોક્કસ સમય પણ આપવામાં આવ્યો છે તેમાં સબ્જેક્ટ તરીકે પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વાક્યમાં જે કાર્ય કરવામાં આવ્યું છે તે પોલીસ દ્વારા જ કરવામાં આવ્યું છે જેથી સિમ્પલ પાસ્ટ ને એક વર્ષનું વાક્ય છે જેનું અંગ્રેજી થશે પોલીસ કોર્ટ મિત્રો ચોરને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો તો મિત્રો આ વાક્યમાં તમે જોઈ શકો છો કે અહીંયા સબ્જેક્ટ તરીકે આપણે જે ઓબ્જેક્ટનો ઉપયોગ કર્યો છે તેના દ્વારા કોઈ વાક્યમાં કાર્ય કરવામાં આવ્યો નથી જેથી આ પ્રકારનું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસમાં બનાવવામાં આવશે જેનો અંગ્રેજી થશે ધ ધ પોલીસ તે જ પ્રમાણે જ્યારે જે કાર્ય પૂર્ણ થયું હોય તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું તેનું મહત્વ ન હોય અથવા કાર્ય કોના દ્વારા પૂર્ણ થયું હતું તે અંગે માહિતી હોય ત્યારે કાર્ય કરનારનો ઉલ્લેખ કરવામાં આવતો નથી આ ડેફિનેશનને પણ આપણે વાક્ય દ્વારા સમજીએ મારી બાઇક રવિવારે ચોરી થઈ ગઈ મિત્રો આ વાક્યમાં જોઈ શકો છો કે બાઇક ચોરવાની ક્રિયા કોના દ્વારા કરવામાં આવી છે તે અંગે કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ મિત્રો આ વાક્યમાં આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે બાઇક ચોરવાનું કાર્ય ચોર દ્વારા કરવામાં આવ્યું હશે જેથી અહીંયા ચોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ મિત્રો અહીંયા સબ્જેક્ટ તરીકે બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાઇક દ્વારા કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી જેથી આ પ્રકારનું વાક્ય પણ

ઉપયોગ કર્યો છે તે નોન લિવિંગ એક વચન હોય તો વોઝ નો એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ થશે અને બહુ વચન હોય તો વરનો ઉપયોગ થશે તે જ પ્રમાણે સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ધે હશે તો તે તમામ સબ્જેક્ટની સાથે વર એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરીશું મિત્રો સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આપણે વાક્ય દ્વારા સમજીએ રસ્તાનું સમારકામ ગઈ મહિને કરવામાં આવ્યું હતું જેનું અંગ્રેજી થશે ધ રોડ વોઝ રિપેર્ડ લાસ્ટ મંથ મિત્રો અહીંયા વાક્યમાં તમે જે સબ્જેક્ટ જોઈ શકો છો જેનો આપણે ઓબ્જેક્ટ તરીકે ઉપયોગ કર્યો છે તે સબ્જેક્ટ નોન લિવિંગ એક વચન છે જેથી હેલ્પિંગ વર્પ તરીકે વોઝનો ઉપયોગ કર્યો છે મિત્રો તે જ પ્રમાણે વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય બે મિનિટ પહેલા શિક્ષક દ્વારા ચકાસવામાં આવ્યું જેનું અંગ્રેજી થશે સ્ટુડન્ટ હોમવર્ક વોઝ ચેક બાય ધ ટીચર જસ્ટ ટુ મિનિટ બિફોર હવે મિત્રો નેગેટિવ એટલે કે નકારાત્મક વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રકચર જોઈએ જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ સબ્જેક્ટમાં આપણે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીશું અને ઓબ્જેક્ટ અનુસાર હેલ્પિંગ વર્ડ અથવા વર્ડનો ઉપયોગ થશે ત્યાં પછી નોટ ત્યાં પછી વર્ગનું થર્ડ ફોર્મ ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે જેના દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે તે સબ્જેક્ટનો ઉલ્લેખ કરીશું અને લાસ્ટમાં અધર વર્ડ મિત્રો આ સેન્ટેન્સ સ્ટ્રકચરને પણ આપણે કેટલાક વાક્યો દ્વારા સમજીએ પત્ર મહેશે ગઈકાલે લખ્યો ન હતો જેનું અંગ્રેજી થશે ધ લેટર વોઝ નોટ રિટન બાય મહેશ સ્ટડી તેજ જ પ્રમાણે રૂમ ગયા રવિવારે સાંગારવામાં આવ્યો ન હતો જેનું અંગ્રેજી થશે ધ રૂમ વોઝ નોટ ડેકોરેટેડ લાસ્ટ હવે મિત્રો ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાત વાક્યનું સેન્ટેસ સ્ટ્રક્ચર જોઈએ તો જેમાં સૌ પ્રથમ વસ અથવા વર હેલ્પિંગ વર્બનો ઉપયોગ થશે અને વોઝ અને વર એ સબ્જેક્ટ અનુસાર એટલે કે આપણે જે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીશું તેના અનુસાર ચેન્જ થશે ત્યાર પછી વર્ડની થર્ડ ફોર્મ ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે જેના દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરીશું ત્યાર પછી અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મિત્રો આ પણ આપણે કેટલાક વાક્યો દ્વારા સમજીએ શું ગઈકાલે ગરીબોની મદદ કરવામાં આવી હતી જેનું અંગ્રેજી થશે વર પુઅર પીપલ હેલ્પ યસ્ટરડે ડે તે જ પ્રમાણે શું રવિવારે તેઓએ ક્રિકેટ રમી હતી જેનું અંગ્રેજી થશે વસ્ક ક્રિકેટ પ્લેડ બાય યુ લાસ્ટ સન્ડે જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટી ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે